નમસ્કાર મિત્રો, મારું નામ છે દેવર સેલન. આજે આપણે જે ગેમ રમવા જઈ રહ્યા છે તેનું નામ છે રાઉન્ડ સ્ટિક. મિત્રો, આ રમત કઈ રીતે રમવાની છે તે તો દરેક પ્લેયર દીઠ એક એક સ્ટિક લાકડી આપવાની છે. હવે પ્લેયરો પોતાની લાકડીને આવી રીતે મેઝર કરી લેશે, એ કેટલા મેક્સિમમ પહોળાઈથી હાથને પકડે છે એ બધાની એક સરખી હાઈટ, એક સરખી પહોળાઈ દરેક જણ માર્ક કરી લેશે. હવે લાકડીને એ માર્ક કરેલા બંને પોઈન્ટ પરથી દરેક ખેલાડી પકડશે. આપણે જોયા છે આ અત્યારના દિવસભાઈએ માર્ક કર્યું, એ બે પોઈન્ટ પરથી લાકડી એમણે પકડી લીધી. એવી રીતે દરેક ખેલાડી, તો બધા ખેલાડીએ 36 કેટલા પર છે, 36 ઇંચ પર તમે માર્ક કરેલું છે. હવે સ્ટ્રીકને રાઉન્ડ ગોળ ફેરવવાની છે. આપણે જોયા છે દિવસભાઈ આ એમની સ્ટ્રીક ફેરવી ફેરવે ત્યારે હાથને જરાક પણ વાંકા ચૂકા કરવાના નથી. આવી રીતે 3 વાર એ લોકો આગળ પાછળ કરશે. 3 વાર કર્યા પછી એ લોકો ફરીથી પોતાની સ્ટીકનું મેઝરમેન્ટ બદલશે અને 30 ઇંચ પર કરશે. એનાથી છોકરાઓ મેઝરમેન્ટનો ખ્યાલ પણ આવતો જશે કે કેટલે અંતરે પોતે માર્ક કર્યું છે. અને સાથે અત્યારના દિવસભાઈનું જોયું તેમ કે હાથ વાંકા ચૂકા થઈને જો ઉતરે તો એ ફાઉલ કહેવાશે. એટલે આવું 3 વખત મૂવમેન્ટ કરશે તો એ લોકોની ફ્લેક્સિબિલિટી હાથની જાણવા મળશે. આપણે જોઈએ છે 3 વખત બધાના હાથ બરોબર ફરે છે. ઓકે, 3-3 વખત બધાના થઈ ગયા, 3 વખત થઈ જાય એટલે સ્ટોપ. ઓકે, હવે ફરીથી આપણે મેઝર કરીશું. પહેલી વખત આપણા બે હાથ વચ્ચેનું અંતર 36 હતું. હવે તમામ ખેલાડી પોતાની પાછી અંતર મેઝર કરશે 30 ઇંચ. 30 ઇંચ પર પાછા માર્ક કરશે. દેવર્ષભાઈ માર્ક કરી રહ્યા છે 30 ઇંચ. ઓકે, સરસ. તો આવી રીતે તમામ ખેલાડી, બીજા ખેલાડીને આપો મેઝર ટેપ, બીજા ખેલાડીને માપ કરશે 30 ઇંચ પર. અને ફરીથી પાછા હાથને 3 વખત ફેરવશે. હવે આપણે 30 ઇંચ પર, 30 ઇંચ પર 3 વખત તમામે તમામ. ઓકે, સરસ. હવે આપણે ફરીથી 1 વખત મેઝર કરીશું 25 ઇંચ પર. છોકરાઓને ગણિતનો અને શોલ્ડરની ફ્લેક્સિબિલિટીનો ખ્યાલ આવતો જશે. હવે મિત્રો, આપણે 25 ઇંચ પર, બહુ સરસ. ઓકે, રુદ્ર પણ. ઓકે, સરસ. હા, કીર્તનભાઈ થોડું થોડું હવે તકલીફ પડે છે. ફરીથી 1 વખત મેઝર કરીશું 20 ઇંચ પર. સ્ટાર્ટ. હવે આપણે 20 ઇંચ પર. હા, જલુભાઈ એક ફાઉલ થઈ ગયો છે. હા, રુદ્ર. ઓકે ઓકે, રુદ્રનું થઈ ગયું છે. કીર્તનનું, યસ. ઓકે, કીર્તન પણ કમ્પ્લીટ થયા. ઓકે, જલુભાઈનો ફાઉલ થયો છે. હવે સ્ટાર્ટ. હવે આપણે જોયા છે એ દેવસભાઈને એક ફાઉલ થઈ ગયો છે. રુદ્રભાઈનું થઈ ગયું. જલુભાઈના હાથ પોળા થઈ ગયા ફાઉલ. જલુભાઈના હાથ બે ઓવરમાં પોળા થઈ ગયા. એ પોળા થઈ ગયા હાથ. ઓકે, દેવર્ષ અને જલુભાઈનું પૂરું થઈ જાય છે. બે ટ્રકમાં ફાઉલ થાય છે. હવે આપણે 10 ઇંચ પર. હવે આપણે મેઝર થાય છે 5 ઇંચનું અંતર, બે હાથ વચ્ચે 5 ઇંચ. 35 ઇંચથી હવે 5 ઇંચ પર આવ્યા. ઓકે, સરસ. તો રેડી 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 પોઝિશન. થોડા આગળથી રુદ્ર. રેડી સ્ટાર્ટ. હવે આપણે જોયા છે એટલે રુદ્રન કમ્પ્લીટ. કીર્તનનું અને એનું અલી ગયું છે, કીર્તનનું ને બ્રજનું. ઓકે, સરસ. બ્રજનો બે જણ ફાઉલ થાય છે, કીર્તન અને બ્રજ. હાથ પહેલાંના પોળાથી ગયા, પહેલાંના હાથ વળી ગયા છે.